હેલો ફ્રેન્ડ્સ હું સૌનક પટેલ ઈ વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું આ વિડિયોમાં ખાસ મિત્રો તમારા ઘણા બધા પ્રશ્નો છે એના સમાધાન માટે જ આવ્યો છું હજારો વિદ્યાર્થીઓ મિત્રો અત્યાર સુધી પ્રશ્નો તરી કરી છે મને વોટ્સઅપ દ્વારા ટેલિગ્રામ દ્વારા અને મેલ દ્વારા પણ અને બધા વિદ્યાર્થીઓને હું પર્સનલી સમયના અભાવના કારણે અથવા તો કેટલીક વ્યસ્તતાના કારણે જવાબ નથી આપી શક્યો એટલે સૌથી પહેલાં તો તમારા બધાની માફી માગું છું કે હું તમને જવાબ નથી આપી શક્યો એટલે મેં વિચાર્યું મિત્રો કે હવે મારે વિડીયો દ્વારા બધાને એકી સાથે જવાબ આપવો પડશે બધાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના કેટલાક જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે કેટલાક જે બધા કોમન પ્રશ્નો પૂછ્યા છે એના પરથી મેં વિચાર્યું કે તમારા બધાનો પ્રશ્નો શું છે અંગ્રેજીની તૈયારી કરવામાં ક્યાંક ઉણપ રહી જાય છે એ ક્યાં રહી જાય છે એની થોડીક સ્પષ્ટતા મારે આજે કરવાની છે તમને એટલે વિડીયો મિત્રો છેક સુધી લાસ્ટ સુધી જોવાનો છે તમને અલગ અલગ પ્રશ્નોના અલગ અલગ પ્રકારના ઘણા બધા સોલ્યુશન હું તમારી સામે રજૂ કરવા માગું છું તો સૌથી પહેલી વાત મિત્રો કે અહીં તમે બોર્ડ પર જોઈ શકો છો કે આ એક પ્રશ્નો કે અંગ્રેજી વ્યાકરણની તૈયારી કેવી રીતે કરવી આ એક કોમન પ્રશ્ન મોટાભાગના વિદ્યાર્થીઓનો હતો એમાં ખાસ કે જે લોકો હજુ શરૂઆત જ કરે છે તૈયારીની ક્યાંય ક્લાસમાં ગયા નથી પણ હવે એમનો વિચાર આવ્યો છે કે ના હવે આપણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તો હવે આપણે કંઈક સારી સરકારી નોકરી માટે તૈયારી શરૂ કરીએ તો એ લોકોના પ્રશ્નો આ વધારે છે અંગ્રેજીની તૈયારી કેવી રીતે કરવી તો મિત્રો જુઓ અંગ્રેજી એક ફોરેન લેંગ્વેજ છે જે તમારી પોતાની ભાષા નથી તમને પોતાની ગુજરાતી ભાષાનું વ્યાકરણ શીખવા માટે પણ જો તમારે લેક્ચર ભરવા પડતા હોય તો અંગ્રેજી ફોરેન લેંગ્વેજ છે તો એનું વ્યાકરણ ગ્રામર શીખવા માટે પણ તમારે થોડોક બેસ પાકો કરવો જોઈએ મિત્રો આઈડિયા આવે છે એટલે મારું એક કોમન તમને સજેશન છે કે તમે સૌ પ્રથમ ઇંગ્લિશ ગ્રામરનો કેટલોક બેઝ પાકો કરવાની શરૂઆત કરો હવે એ બેઝ પાકો કરવો કેવી રીતે બરાબર અને એમાં બીજો પ્રશ્ન એ છે કે આ ત્રીજો પ્રશ્નની ચર્ચા પહેલાં કરીએ કે અંગ્રેજી વ્યાકરણ માટે કઈ બુક વાંચવી અને પ્રેક્ટિસ માટે કઈ બુક વાંચવી આ પણ એક પ્રશ્ન છે એક તો બેઝ પાકો કરવો તો બેઝ પાકો કરવા માટે મિત્રો હાલમાં જ હવે થોડોક હું વ્યસ્ત છું આઈ થિંક મારી દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનામાં હું એક વિશેષ ફ્રી કોર્સ તમારા માટે લાવી રહ્યો છું ઈ વિદ્યાલય એપ્લિકેશનમાં જે ટોટલી અંગ્રેજી ગ્રામરનો બેઝ પાકો કરવા માટે જ હશે એટલે હવે તમારો જે આ પ્રશ્ન છે એનો જવાબ હું ફક્ત તમને બોલીને નહીં આપું પરફેક્ટ બેઝ પાકો કરવાના વિડીયો બનાવીને એ પણ ફ્રીમાં ઈ વિદ્યાલય એપ્લિકેશનમાં તમારા માટે તૈયાર કરીને કંઈક કરીને તમને આનો જવાબ આપવા માંગુ છું એટલે આના પર વિશેષ હવે હું ચર્ચા કરવા નથી માંગતો આ એક પ્રશ્ન જે છે કે ભાઈ અંગ્રેજી વ્યાકરણ માટે કઈ બુક વાંચવી અને પ્રેક્ટિસ માટે કઈ બુક મિત્રો તો જુઓ અત્યાર સુધીના છેલ્લા દસ વર્ષથી હું અંગ્રેજી ગ્રામર પર કોચિંગ આપતો રહેલો છું એના અનુભવના આધારે ને અત્યાર સુધી જેટલી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાણા છે એના અનુભવના આધારે કહું મિત્રો તો એક રેનેન માર્ટિન નંબર પર આવશે બુક ઇંગ્લિશ ગ્રામરની બરાબર એના પછી અરિહંત એના પછી લ્યુસન્ટ ઓક્સફર્ડ ઇંગ્લિશ ગ્રામર અને કેમ્બ્રિજ ઇંગ્લિશ ગ્રામર આ પાંચ ઇંગ્લિશ ગ્રામરની જે બુકો છે મિત્રો એ ઓથેન્ટિક ગણી શકાય અત્યાર સુધીના પરીક્ષાના પેપરોમાં પ્રશ્નો મિત્રો એ બુકમાંથી જ ડાયરેક્ટલી કે ઇન ડાયરેક્ટલી પૂછાણા છે કદાચ ક્યાંક શબ્દો બદલ્યા હોય પણ એ વાક્યો તો એના એ જ પૂછાણા છે બરાબર એટલે મારો પહેલો તમને સજેશન એ છે કે પ્રોપર ઓથેન્ટિક બુકનો અભ્યાસ થવો જોઈએ હવે મિત્રો આ સાંભળ્યા પછી તમારા મગજમાં વિચાર આવ્યો છે કે સાલુ આ બધી બુકોના નામ પહેલી વાર સાંભળ્યા અથવા તો કદાચ સાંભળ્યા તો હાથમાં લીધી હતી આવી આ બધી બુકો પણ પેલી લ્યુસન્ટ્સની બુક તો એટલી જાડી અને આર્ટિકલના જ દોઢસો પોણા બસો નિયમો જોઈને જે પુસ્તક બાજુ પર મૂકી દીધી હતી એટલે થાય શું મિત્રો કે બધા પુસ્તકો આપણને હાર્ડ પડે છે એ ઉપરથી જાય છે એમમાંથી તૈયારી કરતા કરવાની શરૂઆત કરીએ છીએ તો ગભરાહટ પેદા થાય છે કે સાલી શરૂઆત ક્યાંથી કરવી અને આ બુક પૂરી થશે કે નહીં પહેલા તો એ પ્રશ્ન છે કે સાલું શરૂઆત જ થશે કે નહીં આ બુકમાંથી તૈયારી કરવાની બરાબર આવા બધા પ્રશ્નો ઊભા થાય છે એટલા માટે જ મિત્રો આપણે ઈ વિદ્યાલયમાં જે કોર્સ તૈયાર કર્યો છે એ મેં ટોટલી મિત્રોએ બુકમાંથી સહેલી ભાષામાં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે અને આગળ પણ હું મારા તરફથી પ્રયત્નો કરીશ જુઓ મિત્રો જે લોકો રેનેન માર્ટિન લ્યુસન્સ અરિહંત કેમ્બ્રિજ અને ઓક્સફર્ડની ગ્રામર બુક્સમાંથી તૈયારી જાતે કરી શકતા હોય તો બેસ્ટ મારી દ્રષ્ટિએ તો ઇટ વિલ બી ધ બેસ્ટ ઓફ ઓલ બરાબર પણ જે લોકો નથી તૈયારી કરી શકતા એ લોકો માટે મારે એક નવો જ ઉપાય શોધવો પડ્યો અને એ ઉપાય આપણે આપણે ઈ વિદ્યાલયમાં શોધી કાઢ્યો છે બીજી વાત મિત્રો કે અહીંયા એક વચ્ચે પ્રશ્ન છે કે અંગ્રેજી વ્યાકરણમાં કેટલા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે જુઓ મિત્રો અંગ્રેજી વ્યાકરણના ટોપિક ઘણા બધા છે ટેન્સથી શરૂઆત કરીને ઓક્ઝિલિયરી વર્બ્સ એક્ટિવ પેસિવ વોઇસ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ક્વેશ્ચન ટેગ ડાયરેક્ટ ઇન પ્રોનાઉન નાઉન એડજેક્ટિવ એડવબ વર્બ નોન ફાઈનાઇટ્સ મૂડ ફિગર્સ ઓફ સ્પીચ સિમ્પલ સેન્ટેન્સ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કમ્પલાઉ કમ્પાઉન્ડ સેન્ટેન્સ એડવર્બ ક્લોઝ એડજેક્ટિવ ક્લોઝ નાઉન ક્લોઝ મતલબ ટોપિક્સ ઘણા બધા છે મિત્રો અને આપણે એવું ગેરંટીથી તમે જુઓ અત્યાર સુધીની પરીક્ષામાં કોઈ પણ પરીક્ષામાં એવું ફિક્સ નથી હોતું કે દરેક પરીક્ષામાં ટેન્સના પ્રશ્નો ત્રણ પૂછાય પૂછાય ને પૂછાય જેવું નક્કી નથી હોતું મિત્રો એ જ રીતે આર્ટિકલના પ્રશ્નો પૂછાય જ એવું જરૂરી નથી ચોમાસામાં ચૌદ સાત બે હજાર ઓગણીસના દિવસે લેવાયેલી જીપીસીબી સિનિયર ક્લાર્કની એક્ઝામમાં મૂળ ચેપ્ટરના બે પ્રશ્નો પૂછાઈ ગયા ફિગર્સ ઓફ સ્પીચ એટલે અલંકાર અંગ્રેજીમાં અલંકાર છે એના ત્રણ પ્રશ્નો પૂછાઈ ગયા બરાબર એ ટોપિક તો ઠીક છે એવા ઘણા પ્રશ્નો પૂછાય છે બિન સચિવાલયમાં મિત્રો ખબર છે ને તમને આપણે વિડીયો બનાવ્યો છે પાંચ શબ્દો એવા પાંચ પ્રશ્નો એવા પૂછાણા કે જે ટોપિકનું નામ મોટાભાગના લોકોને ખબર નથી એડવર્બ્સ ઓફ પ્લેસ સ્થળ સૂચક ક્રિયા વિશેષણોનો એક ટોપિક છે હાયધર હાઈધર વિધર હેન્સ ધેન્સ વેન્સ આના પ્રશ્નો પૂછાણા મિત્રો કે જે તમે ક્યાંય જોયા ના હોય એટલે મારું ટોટલી અત્યાર સુધીનું જે રિસર્ચ છે એ એ હું એવું માનું છું કે તૈયારી કરવી તો મિત્રો પૂરી કરવી ખેલાવે છે કારણ કે તમે એવું નક્કી ન કરી શકો કે હું ફક્ત આર્ટિકલ ને પ્રોનાઉન અને પ્રેપોઝિશન આ ત્રણ ચેપ્ટર તૈયાર કરી લઈશ ચોથું કન્જંક્શન કરી લઈશ તો બધા એમાંથી જ પૂછાશે નહીં બધા ટોપિક તમારે કવર કરવા પડશે અને એ બધાને કવર કરવું હોય તો તમારે બેઝથી ઉપાડવું પડશે સરળ ભાષામાં ભાષાંતર પદ્ધતિથી ભાષાંતર વાક્યનું કરતાં કરતા તમે દરેક ટોપિકને સમજો તો મને નથી લાગતું મિત્રો કે અંગ્રેજી વિષયનો જે ગ્રામર છે એ ગ્રામર તમારા માટે અઘરું પડી રહે બહુ ઇઝી છે મિત્રો ઘણા વિદ્યાર્થીઓનો મિત્રો ડર તૂટી ગયો છે જે વિદ્યાર્થીઓને લાગતું હતું કે ચાલું અંગ્રેજી વિષયને ટેકલ કરવું અઘરું છે પણ હવે ઘણા વિદ્યાર્થીઓ મને મેસેજ કરીને પર્સનલી કહે છે આઈ થિંક એ બધા વિદ્યાર્થીઓના મેસેજ પણ હું નથી વાંચી શક્યો પણ રાત્રે જ્યારે ફ્રી પડું છું મોડીથી ત્યારે મને ઈચ્છા થાય છે તો ચાર પાંચ વિદ્યાર્થીઓનો મેસેજ હું મન દઈને ધીમે શાંતિથી વાંચું છું જેના પરથી મને ખ્યાલ આવે કે હું જે કામ કરું છું એ પ્રોપર વેમાં છે કે નહીં ઓકે મિત્રો ઘણી ચર્ચા કરી લીધી હવે આપણે આગળ ચર્ચા કરીએ કેટલાક ટોપિક્સની ચર્ચા કરીએ તો જુઓ અંગ્રેજીમાં ટોપિક્સ તમારી નજર સામે છે કયા કયા ટોપિક છે ટેન્સ ટેન્સની વાક્ય રચના બધા જ ટેન્સ ઓક્ઝિલિયરી વર્બ પ્રાઈમરી મોડલ માર્જિનલ ઓક્ઝિલિયરી એક્ટિવ પેસિવ ક્વેશ્ચન ટેક્સ તમે આ બધા ટોપિક ટૉપિક વિડીયો પોસ્ટ કરીને વાંચી લો એના પરથી તમને આઈડિયા આવે કે આ ટોપિક એક્ચ્યુઅલી આ ટોપિક એકચ્યુઅલી કેટલા છે ને કયા કયા છે આમાંથી તમને બધા ટોપિક ખબર છે કે પછી તમને ખબર નથી તો એ પણ જાણવું જરૂરી છે ને હવે શીખવા નીકળ્યા છીએ એવો વિષય હવે એ વિષયમાં શું આવે છે ખબર ના હોય તો વિષય તૈયાર કેવી રીતે થાય આ પણ એક પ્રશ્ન છે ને મિત્રો તો આટલા ટોપિક હવે બીજા પણ જુઓ મિત્રો હું સ્લાઇડ ચેન્જ કરું છું ફરીથી તમે વિડીયો પોસ્ટ કરીને એ ટોપિક ક્લિયર કરો બીજા આ ટોપિક આગળની સ્લાઇડ અને આ સ્લાઇડના આટલા ટોપિક્સ તમારે કવર કરવા જોઈએ એમાં મેં કેટલાક ટોપિક્સ લખ્યા નથી જેમ કે મૂડ ફિગર્સ ઓફ સ્પીચ એમાં નથી લખ્યા પણ એ આપણે કવર કરીએ જ અને કરવાના જ છીએ ટૂંક સમયમાં ઈ વિદ્યાલય એપ્લિકેશનમાં હું મૂડ અને ફિગર્સ ઓફ સ્પીચના વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવા જઈ રહ્યો છું શા માટે એકવાર પરીક્ષામાં પૂછાણાને કોઈ એક પરીક્ષામાં પૂછાણા એનો મતલબ એ થાય છે કે ભવિષ્યની પરીક્ષામાં પૂછાવાની સંભાવના ખરી ઓકે તો આ બધા ટોપિક તમારે કવર કરવા જોઈએ હવે જુઓ મિત્રો આપણે સચિવાલય પહેલા સિંગ્યુલર પ્લુરલ નો એક વિડીયો મૂક્યો હતો એક વચન બહુ વચન એ અનિયમિત બિન સચિવાલયમાં ના પૂછાણું પણ એના પછીની પરીક્ષામાં જુઓ તમે ઇન્ડેક્સ કોડેક્સ આ બધા પ્રશ્નો પૂછાણા કે ના પૂછાના પૂછાયા એનો મતલબ શું થયો કે એકવાર આઈએમપી ટોપિક તમે મગજમાં ફિટ કરી દો એમાંથી સો ટકા પૂછાય છે અને એ વિડીયોમાંથી મિત્રો મિનિમમ પાંચથી છ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં લાભ લીધો છે એ બધા વિદ્યાર્થીઓના જવાબ સાચા પડ્યા છે જે લોકોએ વિડીયો મન મૂકીને પૂરેપૂરો જોઈ લીધો છે એ લોકોને નોટ્સ બનાવી દીધી છે એ લોકોને એટલે મારો આગ્રહ એ છે મિત્રો કે આપણે યુટ્યુબ પર વિડીયો મૂક્યા છે ફ્રી ઓફ મૂક્યા છે ફ્રી ડેમો લેક્ચર મૂક્યા છે એનો તો પૂરેપૂરો લાભ ઉઠાવો જ બરાબર અને આપણે એ વિદ્યાલયમાં પણ લાભ ઉઠાવો બરાબર તમે ફી ભરી હોય તો તમને કહું છું કે એક જ છે બે વાર ત્રણ વાર રિવાઇઝ કરી લો બરાબર જો તમારે બીજા વિષયો તૈયાર થઈ ગયા હોય તો બરાબર ચલો આટલા ટોપિક આપણે કવર કરવા જઈ રહ્યા છીએ આટલા ટોપિક કવર થવા જોઈએ મેં તમને જે પુસ્તકોનો રેફરન્સ આપ્યો એ પુસ્તકોમાંથી તમે તૈયારી કરો તો વેલ એન્ડ ગુડ છે એમાંથી જ ઘણા વાક્ય બેઠા પૂછાય છે બરાબર ચલો એના પછી મિત્રો અંગ્રેજી વિષયની થોડીક ચર્ચા કરીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં એનો રોલ શું રહે તમે તૈયારી કરો તમારે સરકારી નોકરી મેળવવી છે તો અંગ્રેજી વિષયનો રોલ છે રોકડિયો વિષય તરીકે એ વિષય તમને રોકડિયા માર્ક્સ લાવી આપે કેવી રીતે સમજો તો જુઓ ઇતિહાસ કલા સંસ્કૃતિ ભૂગોળ બીજા જીકેના જે બધા ટોપિક છે એમાં કંઈ નક્કી નથી મિત્રો એમાં ગમે તે પૂછાય છે કે તમે તૈયાર કરી હોય એના બારું પણ પૂછાય છે બરાબર પણ અંગ્રેજી વિષયમાં મિત્રો હું તમને કેટલાક ટોપિક કહું એ ટોપિક પરફેક્ટ તૈયાર કરી લો એની બારનું ના પૂછાય ખ્યાલ આવે છે તો એ પણ તૈયાર કરવું પડશે તમારે ઊંડા ઉતરવું પડશે એકસો અડત્રીસ વિડીયો લેક્ચર મેં ઈ વિદ્યાલયમાં મૂક્યા છે તો એ વિડીયો લેક્ચર જોવા પડશે એ જોયા વગર તમે એવું માની લો કે સારું આમાંથી બધું આને બારું નહીં પૂછાય એવું ન ચાલે પૂરું તૈયાર તો કરવું પડે ને બરાબર તો એક તો રોકડિયો વિષય છે કે અંગ્રેજી ગ્રામર હા વોકેબમાં કદાચ તમે તમે શકો ભાઈ વોકેબના શબ્દો તૈયાર કર્યા છે બસો શબ્દોની બહારના શબ્દો આવી શકે છે કારણ કે વોકેબ બહુ વિશાળ છે બરાબર પણ અંગ્રેજી ગ્રામરમાં તમે જે નિયમો શીખી લીધા એ નિયમોમાં ફક્ત શબ્દો બદલાય છે ક્રિયાપદ બદલાય છે બાકી નિયમ તો એનો એ જ રહે છે એટલે આ એક બાબતને તમે પકડી લ્યો તો રોકડીઓ વિષય તરીકે રોકડા તમે સેકન્ડો સેકન્ડોમાં તમે પરીક્ષામાં ટીક કરીને લઈ શકો છો હવે અંગ્રેજીનું મહત્વ જુઓ સચિવાલય બિન સચિવાલય ક્લાર્ક સિનિયર ક્લાર્ક તલાટી એટીડીઓ આ બધી જ જે એક્ઝામો છે એ બધી એક્ઝામમાં બરાબર પછી જુનિયર આસિસ્ટન્ટ બીજી કોઈ પણ વર્ગ થ્રીની પરીક્ષામાં એવરેજ પચીસથી ત્રીસ માર્કસ અંગ્રેજી પૂછાય છે બરાબર

તો એને તમારે ટાર્ગેટ બનાવવો પડે મિત્રો હવે ટાર્ગેટ બનાવવા માટે મેં તમને થોડું ગાઈડન્સ આપ્યું કે ભાઈ આટલા પુસ્તકો વાંચો આવા ટોપિક કવર કરો થોડુંક બેઝથી ઉપાડો તમારા બેઝ પાકો કરવા માટે હું ફેબ્રુઆરી મહિનામાં બેઝિક ઇંગ્લિશ ગ્રામર માટે વિડીયો ફ્રી ઓફ મૂકવાનો છું હાલ મૂકી નથી શકતો એના માટે હું દિલગીર છું કારણ કે મારી પાસે સમયનો અભાવ છે મિત્રો બરાબર બાકી સો ટકા હું મૂકવાનો છું અને બીજી એક વાત તમને કહી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ ઘણા એટલે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે હું ઓનલાઈન જ કામ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓને એવું કહેવું હતું કે સાહેબ અમારે વિડીયો લેક્ચર તો ખરા પણ અમારે તમારી પાસે લાઈવ ભણવું છે લાઈવ ભણીને પરફેક્ટ ઇંગ્લિશ તૈયાર કરવું છે કારણ કે અમારો ટાર્ગેટ કંઈ આવનારા બે ત્રણ મહિનાનો નથી અમારો ટાર્ગેટ સાહેબ આવનારા બે ત્રણ વર્ષનો છે

કે જે લોકોએ મને કીધું તો એ લોકો માટે ખુશ ખબર આપવા જઈ રહ્યો છું એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હું ગાંધીનગરમાં એડ્રેસ આપણું છે જી વન આરટીઓ સર્કલ બરાબર ત્યાં શાલિન ગેલેરિયા કોમ્પ્લેક્ષ છે ત્યાં હું એક નવી બેચ શરૂ કરવા જઈ રહ્યો છું એ બેચની તારીખ ઉપર તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને એનો સમય પણ ઉપર સ્ક્રીન પર જોઈ શકો છો એ તારીખે અને એ સમય માટે આ બેચ શરૂ થવા જઈ રહી છે સ્પેશિયલ ઇંગ્લિશ ગ્રામરની હવે તમને પ્રશ્ન થશે કે ઇંગ્લિશ ગ્રામરમાં એડમિશન લેવાની પ્રક્રિયા શું છે તમારે એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે અહીં આ નંબર આપેલો છે વોટ્સઅપ નંબર પણ છે અને ફોન કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો બીજી વાત એ બેચમાં આપણને મળશે શું તો તમે જે ફી ભરશો એ ફીમાં જ મિત્રો આપણો ઈ વિદ્યાલયનો જે કોર્સ છે વિડીયો લેક્ચર ઇંગ્લિશ ગ્રામરનો એ કોર્સ એક વર્ષ માટે એની કિંમત છે મિત્રો નવસો નવ્વાણું રૂપિયા તો એ તમને એડમિશન ફીમાં જ ફ્રી મળશે આના માટે તમારે અલગ પૈસા આપવા નહીં પડે બીજું એક વોકેબનો વોકેબ નો કોર્સ વિડીયો કોર્સ પણ તમને જે એક વર્ષ માટે ફી છે વિડીયો કોર્સની એ પણ તમને એડમિશનમાં જ મળશે તમારે એના અલગ પૈસા નથી ખર્ચવાના અને ત્રીજો એક કોર્સ મિત્રો એડવાન્સ પ્રેક્ટિસ કોર્સ જે એક વર્ષની એની કિંમત છે મિત્રો પચીસો રૂપિયા એ કોર્સ મિત્રો ક્લાસ થ્રીથી માંડીને સુપર ક્લાસ થ્રી મેઇન્સ પીએસઆઈ બેન્કિંગ આઈબીપીએસ લેવલની બધી જ પરીક્ષાઓની એક્ઝેક્ટ પ્રેક્ટિસ એમાં આપણે તૈયાર કરીએ છીએ તો એ કોર્સ પણ ફ્રીમાં મળશે ગણતરી કરી લો મિત્રો ટોટલ પિસ્તાળીસો રૂપિયાનું તમને ફ્રીમાં મળશે એડમિશન તો ફી તમે જે ભરશો એડમિશન ફી પણ બ કંઈ બહુ મોટી નથી એડમિશન ફી તમારે જાણવા માટે આ નંબર પર ફોન કરવાનો છે મિત્રો બરાબર તો આટલું તમને ફ્રીમાં મળશે પ્લસ મારી એક ગ્રામરની પ્રેક્ટિસ બુક છે ઈ વિદ્યાલય પબ્લિકેશન દ્વારા પ્રકાશિત એ ગ્રામરની બુક પણ તમને એડમિશન ફીમાં ફ્રીમાં જ આવશે એનો કોઈ અલગ ચાર્જ નહીં રહે અને અલગ ક્લાસ મટીરિયલ ઝેરોક્ષના રૂપમાં જેમ જેમ ટોપિક પૂરા થતા જાય એમ એમ તમને પ્રેક્ટિસ માટે અલગ મટીરિયલ મળશે જે મોસ્ટ 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 આઈએમપી પરીક્ષામાં બેઠું પૂછાય એવું મટીરિયલ તમને એ પણ સાથે સમય જતા ક્લાસમાં ફ્રીમાં જ મળતું જશે અને અલગ મોક ટેસ્ટ પણ આપણે લઈશું અને બીજું મહત્વનું મિત્રો આજે આગળ ટૉપિક કીધા એ ટોપિક તમામ ટોપિકનું કોચિંગ પચાસથી સાહીઠ કલાકનું કોચિંગ લાઈવ મારા તરફથી તમને મળશે હું પોતે જ રૂબરૂ તમને અંગ્રેજી ગ્રામર શીખવાડવાનો છું બરાબર તો અહીંયા મિત્રો જુઓ અહીંયા તમને આ બધું જે મળે છે ફ્રીમાં જ મળશે એની કોઈ ફી નથી બીજી વાત ઘણા વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન છે જુઓ મિત્રો મારો ઉદ્દેશ્ય ખાલી બેચની વાત નથી કરવાનો તમારા સમાધાનનો છે જે લોકો કદાચ એડમિશન લેવા ન આવી શકે દૂર હોય એ લોકો માટે કહી દો કે આજે વોકેબનો કોર્સ જે છે એ વોકેબનો કોર્સ જે લોકોએ તૈયાર લીધો છે ખરીદ્યો છે ઘણા વિદ્યાર્થીઓએ ખરીદ્યો છે મિત્રો બરાબર તો એ વિદ્યાર્થીઓને મારી એક સરસ એડવાઇસ છે કે એ કોર્સ તમે એક વિડીયો એક એક વિડીયો તમે જોતા જાઓ દરેક વિડીયો તમે જુઓ એમાં હું જે નવા નવા શબ્દો તમને શીખવાડું છું શોર્ટ ટ્રિક્સ આપું છું એ શબ્દો પણ તમે મોઢે બોલતા જાઓ મારી સાથે સાથે નોટ્સમાં ભલે લખતા જાઓ પણ બોલતા પણ જાઓ જેટલું બોલશો અને સાથે લખશો અને તમારી નજરે સ્પેલિંગ પર પડશે એ તમને ઝડપથી તૈયાર થશે વોકેબ તૈયાર કરવાનો આનાથી સારો રસ્તો કોઈ નથી મિત્રો આઈડિયા આવી ગયો મારી સાથે મારો વિડીયો જુઓ હું જે વાક્ય બોલું હું જે શબ્દો બોલતો જાઉં એ શબ્દો તમારે પણ સાથે સાથે બોલતા જવાના ઘરે બેઠા બેઠા રૂમ બંધ કરી દેવાનું એકલા બેસી જવાનું શરમ આવતી હોય તો પણ જોર જોરથી બોલો તો મિત્રો અહીંયા આપણે જે ચર્ચા કરી એમાં મારી એક બીજી સલાહ છે તમને કે તમે લોકો મને મેસેજ દ્વારા વોટ્સઅપ દ્વારા ટેલિગ્રામ દ્વારા કે મેલ દ્વારા મને તમારી જે સમસ્યાઓ છે તમે જે ટોપિકમાં તકલીફ થતી હોય આપણે એ વિદ્યાલયના કોર્સમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ કવર કવર કરવાનો પ્રયત્ન કર્યો છે અને મારા ધ્યાનમાં છે જ હજુ પ્લાનિંગમાં છે જ બીજા નવા વિડીયોઝ હું મૂકવાનું જ છું પણ તમને કોઈમાં કંઈ પણ બાબતમાં કંઈ પણ અગવડ પડતી હોય તૈયારી કરવામાં તો તમે મને મેસેજ દ્વારા બરાબર સો ટકા એ સમસ્યા મારા સુધી પહોંચાડી શકો છો અને એ સમસ્યાને ધ્યાનમાં રાખીને હું સો ટકા આગળ નવા વિડીયોઝ બનાવીને હું મૂકતો જઈશ પણ સમય 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 જતાં જતાં તમે મને એ સમસ્યાઓ કહેતા જાઓ કદાચ બની શકે કે હું તમને પર્સનલી જવાબ બધાને ન આપી શકું બધાના મેસેજ વાંચી લઉં કદાચ રિપ્લાય ન આપું તો ખોટું નહીં લગાડતા કારણ કે હું કદાચ ડ્રાઇવિંગ કરતાં કરતાં પણ તમારો મેસેજ વાંચતો હોઉં છું અથવા તો કદાચ એક વિડીયો બનાવીને કદાચ પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા બેઠો હોઉં તો તમારો વિડીયો વાંચ તમારો મેસેજ વાંચી લેતો હોઉં છું તો એ વખતે કદાચ રિપ્લાય ન આવે તો મારા તરફથી ફરી એકવાર કહું છું કે પ્લીઝ ફરગીવ મી અને તમારી સમસ્યાને ધ્યાનમાં રાખીને ફરી એકવાર હું ન હોય તો થોડા સમય પછી નવો વિડીયો માર્ગદર્શન રૂપે લાવીને લઈને આવીશ ઓકે થેન્ક યુ સો મચ